રાજકોટ તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયાનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સરકારી જમીન બિલ્ડરને પધરાવી દીધી હતી. ટીપી કપાતમાં ન આવતી હોવા છતાં જમીન સરકારને કે કોઈને પૂછ્યા વગર બિલ્ડરને આપી દીધી. બિલ્ડરે યુનિવર્સિટીની ગ્રાન્ટમાંથી બનાવેલ 75 મીટરની કમ્પાઉન્ડ વોલ તોડી નાખી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી છતાં તંત્ર દ્વારા એક પણ કાર્યવાહી કરવામાં ન આવી. યુનિવર્સિટીના સત્તાધીશોની પૂર્વ મંજૂરી લીધા વગર રાજકોટ બિલ્ડરને જમીન ફાળવી દીધી હતી. કુલપતિ ડોક્ટર કમલેશ ડોડિયાએ પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવાની કરી માંગ. જમીન અંદાજિત 1547 એકમમાં ચોરસ મીટર કોઈ પણ એકમની અંદર એ જમીન ગઈ છે અને એ જમીન અમારી જાણમાં એવું આવ્યું છે કે ટીપી સ્કીમની અંદર એ જમીનનો મ્યુનિસિપલ કોર્પોરેશન એનો કબજો લીધો છે, પરંતુ અમારી સમજ એવી બને છે કે એ ટીપી સ્કીમની અંદર આવતી નથી અને આ બાબતની અમે સરકારશ્રીમાંય રજૂઆત કરેલી છે અને ત્યાંથી પણ અમને એ મ્યુનિસિપલ કોર્પોરેશનની બાબતમાં જ રજૂઆત કરવાનું માર્ગદર્શન મળેલું છે, એટલે અમે ત્યાં રજૂઆત કરેલી છે. ને હજી અમે એને માગ્યો છે પણ હજી એનો આવ્યો નથી. એ તો હું શિક્ષણવિદ છું અને એ બાબતની અંદર કોઈ પણ વાક્ય કહીશ તો એની વેલિડિટી બહુ નહીં. આ લગભગ 1968 થી અમારા ડોક્યુમેન્ટ પ્રમાણે એ જમીન અમારી છે. લેન્ડ ગ્રેબિંગની અંદર કરેલી જ છે અમે, પણ એમાંથી એમાં એવું આવેલું છે કે લેન્ડ ગ્રેબિંગના કાયદાના જે જોગવાઈઓ હોય એ પ્રમાણે આ લેન્ડ ગ્રેબિંગ થતી નથી, કેમ કે આ ડીલિંગ થયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની વચ્ચે. હવે એ તો આપણે તો એ મ્યુનિસિપલ કોર્પોરેશનને જ વાત કરી શકીએ અને એના જે અધિકારીઓ છે એની સાથે અમે ઓફિશિયલી વાત કરી. યુનિવર્સિટીની 2021ની અંદર એક જમીનની બાબતનો જે વિવાદ થયેલો હતો કે એ જમીન અમારી કોર્પોરેશને એને અમારી સમજ અથવા ધારાધોરણ પ્રમાણે એનું નિર્ણય ન થતા હોય એવી લાગણી અમે અનુભવતા હતા, એટલે પછી વખતો વખત અમે સરકારશ્રીમાં અને મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટને બધાને વખતો વખત પત્રકાર કર્યો હતો. છેલ્લે પણ અમે આ માસમાં પણ જુલાઈ માસની અંદર પણ કમિશનરને આ બાબતની અંદર કોઈ એકતરફી કાર્યવાહી થઈ છે અને અમારી આ જમીન અમને એવું લાગે છે કે નિયમ પ્રમાણે એનું પાલન ન થયું છે અને અમારા કબજામાંથી જતી રહી છે, એટલે આ બાબતની અંદર અમે કમિશનર સાહેબને અમારી રજૂઆતો કરેલી છે. પ્રકરણ એવું છે, ઓફિશિયલી પ્રકરણમાં એવું જ છે કે અમારી જમીન હતી, મ્યુનિસિપલ કોર્પોરેશન રાજકોટે એનો અમારી જાણ બહાર એનો ઉપયોગ કરી લીધો છે અને અમને એમ થાય છે કે ભાઈ અમારી જમીન છે કોર્પોરેશને શા માટે લઈ ગઈ. આરએમસી પાસે અત્યારે જમીન નથી, જમીન તો એ આરએમસી નો પ્રશ્ન થઈ ગયો છે. અમારી પાસે જે વિકલ્પ આવશે એ પ્રમાણે અમારી પાસે બોડી છે, બધાનો વિચાર કરી અને જે નિર્ણય કરવાનો થશે એ નિર્ણય અમે આગળ ઉપર કરશું, પણ જોઈએ છે કે ત્યાંથી શું જવાબ આવે છે. અંદાજિત 10 વાર તો છે જ, જમીન થઈ ગયું છે તો થઈ ગયું છે, પણ બધા કાયદાની સાથે બંધાયેલા છે, કઈ કાયદાની બહાર કે ઉપર એવું તો કઈ છે નહીં.